નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 4 મારી વાર્તા. આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણની વાર્તાઓ સાંભળી જશે. આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જશે. આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ હશે. આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા અહીં તમે લખી શકો છો. વાર્તાનું નામ છે ભેંસ ભાગોળી. કોની પાસેથી આ તમે વાર્તા સાંભળી છે? તો તમે તમારા મિત્ર પાસેથી સાંભળી હોય તો મિત્ર, પપ્પા, મમ્મી કે દાદા દાદી જેના પાસેથી સાંભળી છે તેનું નામ અહીં લખવાનું રહેશે. હવે આપણે જોઈશું વાર્તા ભેંસ ભાગોળી. ગામડું એવું ગામ હતું. એકવાર પાદરી ભેંસો વેચાવા આવી. ગામના પટેલને થયું કે એક ભેંસ હું લઉં. જઈને પટલાણીને કહે, સાંભળ્યું કે આપણે એક ભેંસ લેવી છે. આગણે ભેંસ હોય તો સારો, છોકરા છૈયાને દૂધ મળે, બાકી મેળવીએ એનું દહીં થાય, ઘી થાય અને છાશ થાય તે આડુશી પાડોશીને અપાય. પટલાણી કહે, એ બધું ઠીક, પણ જાડી રેડ જેવી છાશ તો હું મારા પિયરિયાને જ આપીશ. તે એકલા તારા પિયરિયા જ સગા ને મારા સગા તો કાંઈ નહીં કા? એમ છાશ નહીં અપાય. પટલાણી કહે, નહીં કેમ અપાય? અપાશે, ઘર તો મારું છે ને ભેંસ તો મારીએ તે ને તમારીએ તે. બહુ બધું તો દૂધ તમારા સગાને, પણ છાશ મારા પિયરિયાને. પટેલ કહે, છે ડંભો. પટલાણી કહે, તમારાને આપો. આમ કરતા વાત વધી પડીને પટેલ પટલાણી લડી પડ્યા. એક તો પટેલને એમાં વઢવાડ થઈ, પછી જોઈ લો, પરોણી લઈને પટેલે પટલાણીને સબોડી જ નાખ્યા. ઘરમાં જ હો હો થઈ રહ્યું. આડોશી પાડોશી દોડી આવ્યા. શું છે પટેલ, આ શું માંડ્યું છે? પટલાણી કહે, જુઓ તો બાપુ, આ વાંસમાં સોળી ઉઠ્યા છે તે. પટેલને કાંઈ હાથ છેમ? પટેલ કહે, તો કોકની જીભ ચાલે ને કોકનો હાથ ચાલે, પણ છે શું, કજિયો શાનો છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે કજિયો થયો હશે. આ ચિત્ર પણ તમે દોરી શકો છો. એ તો છાશનો છે. પટેલ કહે છે કે છાશ તારા પિયરિયાને નહીં મળે, તે નહીં જ નહીં શું કામ? દૂધ ભલે એના ખાય, પણ મારા પિયરિયા સુધી છાશ નહીં એ મારે નહીં ચાલે. ત્યાં તો પાછા પટેલ ખીજાયા અને પરોણી લઈને દોડ્યા. પાડોશમાં એક ઠાવકો વાણિયો હતો. એણે વિચાર્યું, અરે આ ભેંસ તો ભાગોળે છે ને આ ધમરોળ શાના? વાણિયો હતો યુક્તિવાળો. જઈને કહે, પટેલ પટેલ, વઢવાડ શું કરો છો? આ તમારી ભેંસે શિંગડું મારીને અમારી વંડી પાડી નાખી, તે ચણાવી આપો. ઢોર રઝળતા મૂકતા શરમાતા નથી? પટેલ કહે, ભેંસ વળી કોને હતી? વાણિયો કહે, ભેંસ વળી કોને હતી? વાણિયો કહે, ત્યારે કઈ ભેંસના સારું તમે લડો છો? ત્યાં તો પટેલ અને પટલાણી શરમાઈ ગયા અને છાનામાના કામે લાગ્યા. વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે? તો કોઈ બનાવ બનતા પહેલાં તેના કારણે ભવિષ્યમાં શું બનવાનું છે તેના ઉપર વાદ વિવાદ અને મન દુઃખ થાય ત્યારે આ વાર્તા બાબતે મિત્રો આપણને શીખ આપે છે. એટલે કે તમે જે પણ કાર્ય કરવા માગો છો એ પહેલાં જ કંઈક વિચારી લો છો અને ઝઘડવા લાગો છો ત્યારે આ વાર્તા જે છે તે મિત્રો આપણને બોધ આપે છે કે આ પ્રકારે ઝઘડા ન કરાય. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.